દક્ષિણ આફ્રિકાના વેન્ડા ટાઉનમાં વધુ એક ગુજરાતી પર હુમલો. વેન્ડા ખાતે સ્થાયી કરજણ તાલુકાના સાસરોદ ગામના યુવાનની ગાડીને નિગો જાતિના લૂંટારૂએ આતરી લૂંટ ચલાવી. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. હજુ તો 3 દિવસ પહેલા દક્ષિણ આફ્રિકાના વેન્ડા ટાઉનમાં ભરૂચના વરાસમની ગામના યુવાન પર નિગ્રો જાતિના લૂંટારાઓ દ્વારા હુમલો થયાની શાહી અખબારોના પાણીથી સુકાઈ નથી, તેમજ ટીવીના સ્ક્રીન પરથી ભૂસાઈ નથી. ત્યાં જ વેન્ડા ટાઉનમાં વધુ એક ગુજરાતી યુવાન પર નિગ્રો જાતિના લૂંટારાઓ દ્વારા હુમલો કરાતા દક્ષિણ આફ્રિકામાં રોજીરોટી રળવા ગયેલા યુવાનોના પરિવારો ચિંતાતુર બનવા પામ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના પાલેથી 1.5 કિલોમીટરના અંતરે આવેલા વડોદરા જિલ્લાના સરહદી ગામ સાસરોદનો યુવાન ઇમ્તિયાજ કોચા રોજગારી માટે દક્ષિણ આફ્રિકાના વેન્ડા ટાઉન ખાતે સ્થાયી થયો છે. ઇમ્તિયાજ નામનો યુવાન ગત રોજ તેની માતા સાથે કોઈ કામ અર્થે પોતાની ગાડી લઈને નીકળ્યો હતો. હજુ તો તેઓ પોતાના ઘરથી માંડ 1 કિલોમીટર અંતર કાપીને આગળ વધ્યા હશે, ત્યાં જ નિગ્રો જાતિના લૂંટારૂઓ ગાડીનો પીછો કરી તેઓની ગાડીને ઓતરી હતી. ઇમ્તિયાજભાઈ કંઈક સમજે એ પહેલાં જ લૂંટારૂઓ ગન તાકી ગાડીમાંથી રોકડ રકમ અને ઘરેણાંની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. સર્જાયેલી ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્ત થયું નથી. દક્ષિણ આફ્રિકામાં સ્થાયી ગુજરાતીઓ અને તેમાં પણ ભરૂચ જિલ્લાના યુવાનો પર સાસવારે થઈ રહેલા નિગ્રો જાતિના લૂંટારૂઓ દ્વારા થઈ રહેલા હુમલાઓથી ભારત ખાતે રહેતા તેઓના પરિવારો ચિંતાતુર બન્યા છે, ત્યારે ભારત સરકાર દ્વારા દક્ષિણ આફ્રિકામાં રોજીરોટી માટે સ્થાયી થયેલા ભારતીયોની સુરક્ષા માટે ભારતીય ગૃહ મંત્રાલય દ્વારા દક્ષિણ આફ્રિકા ગૃહ મંત્રાલયને રજૂઆત કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. યાકુબ પટેલ, JDSTV, ભરૂચ.